मित्रों 10 पास ऊपर एक सरकारी नौकरी जाहिर थई चूकी छे। 350 जग्याओ छे, 21,700 पगार छे, जे बेसिक पगार हशे। अने मित्रों आनी साथे साथे घणा बधा पगार भत्ता आपवामां आवशे, साथे 50 लाखनो वीमो पण आपवामां आवशे। आ भरती माटे फॉर्म भरवाना चालू थई गया छे। जो तमारे फॉर्म भरवानुं होय तो मित्रों जल्दी करो, कारण के हवे थोड़ोक ज समय बाकी छे। अने आ विडियोना डिस्क्रिप्शनमां हूँ फॉर्म भरवानी लिंक तथा जाहेरात जोवानी लिंक आपी दईश, तो तमे त्यांथी डायरेक्ट जाहेरात पण जोई शको छो अने फॉर्म पण भरी शको छो। मित्रों विडियोने फटाफट शेर करी दो, जेथी जेने नौकरीनी जरूरियात होय तेने नौकरी मळी शके। मित्रों तमे अहींया ऑफिशियल जाहेरात जोई रह्या छो। मित्रों अहींया जे जाहेरात छे ए जॉइन इंडियन कोस्टगार्डमां छे, भारतीय कोस्टगार्डमां आ नौकरी छे। अहींया नाविकनी पोस्ट माटे भरती छे, एमां नाविक जनरल ड्यूटी माटे, नाविक डोमेस्टिक ब्रांच माटे अने यांत्रिक माटे भरती छे। अने 2022 बेच माटे अहींया अरजी करवानी छे। अरजी करवा माटेनी जे तारीखो छे मित्रों, એ 2 જુલાઈથી અરજીઓ ચાલુ થઈ છે અને 16 જુલાઈ આની છેલ્લી તારીખ છે, સાંજે 6 વાગ્યા સુધી। 16 જુલાઈ સાંજે 6 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। મિત્રો હવે અહીંયા નોકરીની ડિટેલ્સ જોઈ લઈએ, તો મિત્રો અહીંયા જે પોસ્ટ છે એ નાવિક અને યાંત્રિકની પોસ્ટ માટે ભરતી છે। એમાં જે નાવિકની જનરલ ડ્યુટી માટે 260 જગ્યાઓ છે। અહીંયા આપણે લાયકાતની વાત કરીએ તો 10+2 એટલે કે 12 પાસ માંગેલા છે, એમાં મેથ્સ અને ફિઝિક્સ તમારો સબ્જેક્ટ હોવો જોઈએ। ત્યારબાદ નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ માટે માંગેલા છે, એમાં 50 જગ્યાઓ છે, એમાં 10 પાસ માંગેલા છે। યાંત્રિકની પોસ્ટ માટે એમાં જે મિકેનિકલ હોય એવા અરજી કરી શકે છે, અહીંયા 20 પોસ્ટ એટલે કે 20 જગ્યાઓ છે। ત્યારબાદ યાંત્રિકની પોસ્ટ માટે 13 જગ્યાઓ છે, એમાં ઇલેક્ટ્રિકલ હોવું જોઈએ। અહીંયા પણ 10 પાસ માંગેલા છે, તથા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં હોવું જોઈએ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશનમાં હોવું જોઈએ। યાંત્રિકની પોસ્ટ માટે 7 જગ્યાઓ છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ માંગેલા છે, અહીંયા 10 પાસ માંગેલા છે। એમ કરીને મિત્રો અહીંયા ટોટલ 350 જગ્યાઓ થાય છે। આપણે એજ લિમિટની વાત કરીએ તો અહીંયા મિનિમમ એજ લિમિટ 18 વર્ષ છે, જ્યારે મેક્સિમમ એજ લિમિટ 22 વર્ષ છે, એટલે કે 18 થી 22 વર્ષના લોકો આમાં અરજી કરી શકે છે। નાવિક જનરલ ડ્યુટી માટે અને યાંત્રિક માટે જે ઉમેદવાર હોવા જોઈએ એ 1-2-2000 થી 31-1-2004 વચ્ચે જન્મેલા હોવા જોઈએ। નાવિક ડીબી માટે જે જન્મ તારીખ છે એ 1-4-2000 થી 31-4-2004 વચ્ચે જન્મેલા હોવા જોઈએ। હવે લાયકાતની વાત કરીએ તો હાઈટ એટલે કે જે ઊંચાઈ છે એ મિનિમમ 157 સેન્ટીમીટર્સ હોવી જોઈએ। હવે જે છાતી છે એમાં ફૂલાવેલ છાતી 5 સેન્ટીમીટર વધવી જોઈએ। તો તમારું જે વજન છે એ હાઈટના અનુસાર હોવું જોઈએ। તમારું જે અવાજ સાંભળવાની ક્ષમતા છે એ નોર્મલ હોવી જોઈએ। હવે જે ફી ભરવાની છે મિત્રો, એ 250 રૂપિયા ફી ભરવાની છે। એસસી ને એસટી માટે કોઈ ફી નથી। ફી ભરવા માટે મિત્રો ઓનલાઈન ફી ભરી શકાશે, જેમાં તમારું વિઝા કાર્ડ હોય, મેસ્ટ્રો કાર્ડ હોય, રૂપીઝ ક્રેડિટ કાર્ડ હોય, આ બધાથી તમે ફી ભરી શકો છો। ડેબિટ કાર્ડથી તમારે ફી ભરવી હોય અથવા યુપીઆઈથી ફી ભરવી હોય તો પણ ભરી શકો છો। પગારની વાત કરી લઈએ તો નાવિક જનરલ ડ્યુટી માટે 21,700 તમારો બેઝિક પે રહેશે, તથા એલાઉન્સ મળશે। નાવિક ડોમેસ્ટિક માટે પણ 21,700 બેઝિક પે રહેશે, તથા એલાઉન્સ મળશે। અને યાંત્રિક માટે પણ 29,200 તમારો બેઝિક પે રહેશે। હવે મિત્રો ઇન્સ્યોરન્સ કવરની વાત કરીએ તો 50 લાખનું ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રમોશન, ઇન્સ્યોરન્સ, પર્ક્સ, પે આ બધું મળે છે મિત્રો। તો મિત્રો આ હતી 10 પાસ પર સરકારી નોકરી। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ડાયરેક્ટ જઈને તમે ફોર્મ ભરી શકો છો અને જાહેરાત પણ જોઈ શકો છો। વિડીયોને મિત્રો બને તેટલો વધુમાં વધુ શેર કરો, જેથી જેને નોકરીને જરૂરિયાત હોય તે નોકરી મેળવી શકે। નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું, થેન્ક યુ।